गणित जेमा चैप्टर नंबर 5 दस थी वीस सुधीनी संख्या जेनो आपणे पाठ्यपुस्तक में अभ्यास करी रह्या हता माटे तमे तमारी पाठ्यपुस्तक पेन्सिल अने इरेजर साथे लई लो। सरस, तो तमे साथे लई लीधो हशे। तो आपणे त्यार पछीनो आगळनो अभ्यास आजे शुरू करीए। तो तमने त्यार पछी तमने आप्युं छे तो के खूटती संख्याओ लखो। શું લખવાનું છે? ખૂટતી સંખ્યા લખવાની છે। તમને અમુક સંખ્યા આપેલી છે ને અમુક સંખ્યા નથી આપેલી। તો આપણે શું કીધું છે? સૂચના ખૂટતી સંખ્યા લખવાની છે તો આપણે લખીએ। તો તમારે પણ મારી સાથે લખતા જવાનું છે। તો તમને 10 આપેલી છે। 10 પછી કઈ સંખ્યા આવશે? તો કે 2 એકડા 11। તો શું લખવાનું છે ખાલી જગ્યામાં? 11। ત્યાર પછી તમને 12 આપેલું છે। તો 12 પછી કઈ સંખ્યા આવશે? તો કે એકડે તગડે 13 આવશે। 13 પછી કઈ સંખ્યા આવે? તો કે 14। 15 તમને આપેલા જ છે। તો 15 પછીની કઈ સંખ્યા આવશે? તે બધી સંખ્યા લખવાની છે તો આપણે લખીએ। એકડે પાછળ 15 પછી આવશે એકડે ચકડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19 ને બકડે મીંડે 20। તો આમ આપણે શું લખી? 10 થી 20 સુધીની જે ખૂટતી સંખ્યા હતી તે પૂર્ણ કરી। તો તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે। તો આપણે ત્યાર પછી જોઈએ તો તમને ત્યાર પછી આપ્યું છે 16 આપ્યા છે, ખાલી જગ્યા છે, અને 18 આપ્યા છે। તો 16 પછી કઈ સંખ્યા આવશે? તો કે એકડે સાતડે 17। 16, 17 અને 18। તેવી જ રીતે તમને 13 આપ્યા છે, 13 પછી ખાલી જગ્યા છે, અને 15 આપ્યા છે। તો 13 પછી કઈ સંખ્યા આવશે? સરસ, કઈ આવશે? 14 આવશે। એકડે ચોગડે 14। તો 13, 14 અને 15। તો તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે। તો આપણે જોઈએ ત્યાર પછી। તો ત્યાર પછી તમને આપ્યું છે તો કે 18 પછી શું આવે? 18 પછી કઈ સંખ્યા આવશે? 18 આપ્યા છે ને 2 ખાલી જગ્યા આપી છે। તો 18 પછી આવશે એકડે નવડે 19 અને બગડે મીંડે 20। તમારે પણ મારી સાથે લખતા જવાનું છે। તો એકડે આઠડે 18 પછી આવે છે એકડે નવડે 19 અને બગડે મીંડે 20। ત્યાર પછી તમને આપ્યું છે તો કે 14 પછી શું આવે? એકડે ચોગડે 14 પછી શું આવશે? તો 2 ખાલી જગ્યા આપી છે। એકડે ચોગડે 14 પછી આવશે એકડે પાછળ 15 અને એકડે છગડે 16 આવશે। ત્યાર પછી છે 16 પહેલાં શું આવે? 16ની પહેલાં કઈ સંખ્યા આવશે? આપણે અહીંયા લખી 16ની પહેલાં કઈ સંખ્યા છે? તો કે 15 છે। તો અહીંયા શું આવશે? એકડે પાછળ 15। તેવી જ રીતે 9ની પહેલાં અને પછીની સંખ્યા લખો। તો 9ની પહેલાં કઈ સંખ્યા આવશે ને 9ની પછી કઈ સંખ્યા આવશે તે બંને સંખ્યા લખવાની છે। તો 9ની પહેલાં આવશે 8 અને 9ની પછી આવશે 10 સંખ્યા। ત્યાર પછી તમને આપ્યું છે તો કે 18ની પહેલાં અને પછીની સંખ્યા લખો। 18 સંખ્યા આપી છે, તેની પહેલાંની સંખ્યા લખવાની છે અને તેની પછીની સંખ્યા લખવાની છે। તો 18 પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે એકડે સાતડે 17 અને પછી કઈ સંખ્યા આવશે 18 પછી? તો કે એકડે નવડે 19। ત્યાર પછી તમને આપ્યું છે તો કે 10ની પહેલાં અને પછીની સંખ્યા લખો। તો 10ની પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે 9 અને 10ની પછી કઈ સંખ્યા આવશે? તો કે 10। 10 પછી શું આવે? તો કે 2 એકડા 11। તો તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે। તો તમને ત્યાર પછી આપ્યું છે તો કે મોટી સંખ્યા પર ગોળ કરો। શું સૂચના આપી છે? મોટી સંખ્યા પર ગોળ કરો। તો મોટી સંખ્યા આપણે જોઈએ તો તમને 9, 10 અને 11 આપી છે ધારો કે।
तो आमा मोटी संख्या कई आवशे तो के दस थी नीचे नीचे एटले के नानी छे जरे दस थी मोटी संख्या कई छे तो के अग्यार छे माटे मोटी संख्या कई आवशे अग्यार आवशे तो तमने तमारा पाठ्यपुस्तक में मोटी संख्या पर राउंड करवानुं कीधुं छे तो तमे ते चित्र स्क्रीन पर जोई शको छो। सूचना शुं आपी छे तो के मोटी संख्या पर गोल करो तो तमने अलग अलग संख्या आपी छे जेमा जे मोटी संख्या होय तेना पर शुं करवानुं छे गोल करवानुं छे तो तमने उदाहरण आप्युं छे अग्यार अने तेर तो अग्यार अने तेर मां कई संख्या मोटी थशे तो के तेर संख्या तो तमने पाठ्यपुस्तक में ते करीने ज आप्युं छे तो आपणे त्यार पछीनी संख्या जोईए तो त्यार पछीनी तमने संख्या आपी छे तो के तेर अने पंदर तो तेर अने पंदर तो कई संख्या मोटी आवशे तो के पंदर आवशे माटे पंदर संख्यानी फरते राउंड करी नाखो। त्यार पछीनी तमने संख्या आपी छे तो के अठार अने आठ तो अठार मोटा केवाशे के आठ मोटा केवाशे सरस कई आवशे अठार संख्या अठार संख्या केवी छे मोटी छे माटे अठार लख्या छे त्यां राउंड करी नाखो। तमने न आवडतुं होय तो तमे स्क्रीन पर जोईने पण करी शको छो। तो तमने त्यार पछीनी संख्या आपी छे तो के अठार अने आठ तो अठार अने आठ मां कई संख्या मोटी आवशे तो के अठार ए आपणे जोई लीधुं। तो त्यार पछीनी संख्या छे बार अने आठ तो कई संख्या मोटी आवशे तो के बार संख्या बार केवा छे मोटा छे माटे बारनी फरते गोळ करी नाखो। त्यાર પછીને તમને સંખ્યા આપી છે તો કે સત્તર અને સાત તો સત્તર અને સાતમાં કઈ સંખ્યા મોટી આવશે સરસ કઈ આવશે સત્તર તો સત્તરની ફરતે રાઉન્ડ કરી નાખો। ત્યાર પછી તમને આપી છે તો કે અગિયાર અને દસ તો કઈ સંખ્યા મોટી આવશે આપણે શીખી ગયા તો કે અગિયાર સંખ્યા મોટી આવશે તો અગિયારની ફરતે રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની તમને સંખ્યા આપી છે તો કે સોળ અને છ તો સોળ અને છમાં કઈ સંખ્યા મોટી આવશે સરસ કઈ આવશે સોળ આવશે તો આપણે સોળની ફરતે રાઉન્ડ કરીએ। ત્યાર પછીની સંખ્યા છે તો કે એક અને અગિયાર તો એક અને અગિયારમાં કઈ સંખ્યા મોટી આવશે તો કે અગિયાર નંબરની તો અગિયારની ફરતે રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની તમને સંખ્યા આપી છે નવ અને ઓગણીસ તો નવ અને ઓગણીસમાં કઈ સંખ્યા મોટી આવશે તો કે ઓગણીસ નંબરની તો ઓગણીસની ફરતે આપણે રાઉન્ડ કરીએ સરસ। તો તમારે થઈ ગયું હશે તો તમને ત્યાર પછી આપ્યું છે નાની સંખ્યા પર ગોળ કરો આપણે પહેલાં મોટી સંખ્યા પર કરી હવે નાની સંખ્યાની ફરતે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો તમને કઈ સંખ્યા આપી છે ઉદાહરણમાં તો કે વીસ અને દસ આપી છે તો દસ અને વીસ તો કઈ સંખ્યા નાની આવશે તો કે દસ સંખ્યા નાની આવશે દસ પહેલાં આવે માટે શું આવશે તે નાની આવશે તો તમને તે ઉદાહરણમાં આપેલું છે તો આપણે ત્યાર પછીની સંખ્યા જોઈએ તો ત્યાર પછીની તમને સંખ્યા આપી છે છ અને ચાર તો છ અને ચારમાં કઈ સંખ્યા નાની આવશે તો કે ચારની સંખ્યા નાની આવશે માટે ચારની ફરતે રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની તમને સંખ્યા આપી છે તો કે દસ અને બાર તો દસ અને બારમાં કઈ સંખ્યા નાની આવશે સરસ કઈ આવશે દસ નંબરની તો દસની ફરતે આપણે શું કરવાનું છે રાઉન્ડ કરવાનું છે। ત્યાર પછીની તમને સંખ્યા આપી છે તો કે અગિયાર અને નવ તો આપણે શીખી ગયા
अग्यार पहला आवशे के नौ पहला आवशे? सरस, कई आवशे संख्या? नौ पहला आवशे। माटे नौमनी फरते राउंड करिए। त्यार पछीने तमने संख्या आपी छे पांच अने पंदर। तो पांच अने पंदर में कई संख्या नानी आवशे? तो के पांच संख्या नानी आवशे। माटे पांच ने फरते राउंड करी नाखो। त्यार पछीने तमने संख्या आपी छे तो के बार अने बे। तो कई संख्या नानी आवशे? सरस, कई आवशे? बे। માટે બે ની ફરતે આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું। ત્યાર પછી તમને આપી છે સોળ અને સત્તર। તો સોળ નાની કહેવાશે કે સત્તર નાની કહેવાશે? સરસ, કઈ કહેવાશે? સત્તર, સોળ નાની કહેવાશે। માટે સોળ ની ફરતે શું કરીશું? રાઉન્ડ કરીશું આપણે। ત્યાર પછીની સંખ્યા છે નવ અને દસ। તો નવ પહેલાં આવશે કે દસ પહેલાં આવશે? સરસ, નવ પહેલાં આવશે। માટે નવની ફરતે આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું। ત્યાર પછીની સંખ્યા છે તો કે પંદર અને તેર। તો પંદર અને તેરમાં કઈ સંખ્યા નાની આવશે? તેર નંબરની। તો તેરની ફરતે રાઉન્ડ કરી નાખો। ત્યાર પછી તમને આપ્યું છે પેજ નંબર ત્યાંસી પર સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો। મોટી સંખ્યા પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે। તો આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે બે સંખ્યા હતી, હવે ત્રણ સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે શું કરવાનું છે? તેના પર રાઉન્ડ કરવાનું છે। તો આપણે જોઈએ તો તમને ઉદાહરણ આપ્યું છે તેર, ત્રણ અને નવ। તેર છ, તેર, ત્રણ અને નવ, તો એમાં તેર નંબરની સંખ્યા કેવી આવશે? મોટી આવશે। તો ત્યાર પછી તમને આપી છે સંખ્યા બાર, પંદર અને વીસ। તો કઈ સંખ્યા પછી આવશે? બાર, પંદર અને વીસમાં કઈ સંખ્યા મોટી થશે? તો કે વીસ નંબરની। તો વીસની ફરતે શું કરી નાખીએ? આપણે રાઉન્ડ કરી નાખીએ। તમને વિદ્યાર્થી મિત્રોનું આવડતું હોય તો તમે સ્ક્રીન પર જોઈને પણ કરી શકો છો। ત્યાર પછીની તમને સંખ્યા આપી છે તો કે દસ, પાંચ અને બાર। તો દસ, પાંચ અને બારમાં કઈ સંખ્યા મોટી થશે? સરસ, કઈ થશે? બાર નંબરની। તો બારની ફરતે શું કરી નાખો? રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની તમને સંખ્યા આપી છે તો કે અગિયાર, બાર અને તેર। તો તેર નંબરની સંખ્યા મોટી આવશે, માટે તેરની ફરતે શું કરો? રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની સંખ્યા આપી છે તો કે ઓગણીસ, અઢાર અને સત્તર। તો ઓગણીસ, અઢાર અને સત્તરમાં કઈ સંખ્યા મોટી થશે? તો કે ઓગણીસ નંબરની। માટે ઓગણીસની ફરતે શું કરીએ? આપણે રાઉન્ડ કરીએ। ત્યાર પછીની સંખ્યા આપી છે તેર, સોળ અને ચૌદ। તેર, સોળ અને ચૌદમાં કઈ સંખ્યા મોટી આવશે? સરસ, કઈ આવશે? સોળ નંબરની। તો આપણે સોળની ફરતે રાઉન્ડ કરીએ। સરસ, તો તમારે થઈ ગયું હશે। તો તમને ત્યાર પછી આપ્યું છે સૌથી નાની સંખ્યા પર ગોળ કરો। આપણે મોટી સંખ્યા પર કરી હતી, હવે નાની સંખ્યા પર કરવાનું છે। તો તમને તેમાં સંખ્યા આપી છે સાત, બે અને ચાર। તો બે નંબરની સંખ્યા છે તે નાની છે। તો તમને તે ઉદાહરણ આપ્યું હતું। તો હવે ત્યાર પછીની સંખ્યા જોઈએ। તો ત્યાર પછીની સંખ્યા છે ચૌદ, સોળ અને બાર। તો બાર નંબરની સંખ્યા કેવી છે? નાની છે। માટે બાર નંબરની સંખ્યા પર રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની સંખ્યા આપી છે પંદર, સાત અને વીસ। તો પંદર, સાત અને વીસમાં કઈ સંખ્યા નાની આવશે? સરસ, કઈ આવશે? સાત નંબરની। તો સાતની ફરતે રાઉન્ડ કરી નાખો। ત્યાર પછીની સંખ્યા આપી છે ઓગણીસ, આઠ અને નવ। તો ઓગણીસ, આઠ અને નવમાં કઈ સંખ્યા નાની આવશે? સરસ, કઈ આવશે? આઠ નંબરની। તો આઠની ફરતે આપણે શું કરીએ? રાઉન્ડ કરીએ।
त्यार पछीनी संख्या आपी छे एक दस अने वीस। तो एक दस अने वीस में कई संख्या नानी आवशे? सरस, कई आवशे? एक नंबर नी। तो आपणे एक नी फरते राउंड करिए। त्यार पछीनी संख्या आपी छे तो के सोळ, पंदर अने चौद। तो कई संख्या नानी आवशे? तो के चौद नंबर नी संख्या नानी आवशे। माटे आपणे चौद नंबर नी संख्या पर राउंड करिए। सरस, तो तमारे थई गयुं हशे। जो नो थयुं होय तो वीडियो फरीथी जोईने करी नाखजो। तो आम આજના દિવસ માટે બસ આપણે આટલું જ રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે તમને ત્યાર પછી આપ્યું છે સરવાળ, જેનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં